રાંદેર રોડ ઋષભ ચાર રસ્તા નજીક દિવાળી બાગ કોમ્યુનિટી હોલની પાછળ નિશાજ સોસાયટીમાં દરોડા પાડી ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરવાના નામે શરૂઆતમાં નફો અને ત્યારબાદ નુકસાન થયું છે એમ કહી ફોન નંબર બ્લોક કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર બે ભેજા બાદને રાંદેર પોલીસે ઝડપી પાડી એક પચાસ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેર રોડ ઋષભ ચાર રસ્તા નજીક દિવાળી બાગ કોમ્યુનિટી હોલની પાછળ નિશાદ સોસાયટીની બિલ્ડિંગ નંબર ઈ છમાં રહેતા અલ્તાફ ઇકબાલ નવીનાવાલને ત્યાં દરોડા પાડી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું જ્યાંથી અલ્તાફ ઉપરાંત અબ્દુલ્લા ઇરફાન નવીનાવાલાની પોલીસે ધરપકડ કરી હતી અબ્દુલ્લાનો મોબાઈલ ફોન ચેક કરતાં તેમાં એફએક્સ ડીલ્સ અને એફએક્સ મની નામની એપ્લિકેશન ચાલુ હતી આ બાબતે અબ્દુલ્લાની પૂછપરછ કરતા અલ્તાફના પુત્ર અબુ બક્કરે અલ્તાફ કહેવાથી મોબાઈલ નંબરો ઓનલાઈન ડેટાબેઝ ખરીદતા હતા ત્યારબાદ કોલ અને ટેક્સ મેસેજ કરી ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરવાની લોભામણી સ્કીમ આપી તેઓના આધાર કાર્ડની નકલ મેળવી ઉપરોક્ત ચાર એપ્લિકેશનમાં આઈડી ઓપન કરી ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરાવતા હતા શરૂઆતમાં સોદામાં ગ્રાહકોને મહત્તમ નસફો કરાવી વિશ્વાસ કેળવી ગ્રાહકો પાસેથી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ ગ્રાહકોને ઓછો ભાવ બતાવી નુકસાન મેળવતા હતા પરંતુ ગ્રાહકોનો ફોન આવે તો નુકસાન થયું છે એમ કહી ફોન ઉપાડવાનું બંધ કર્યા બાદ નંબર બ્લોક કરી દેતા હોવાની કબૂલાત કરી હતી પોલીસે ફ્લેટના તમામ રૂમમાં સર્ચ કરતા આઠ મોબાઈલ ફોન અલગ અલગ બેંકની પાંચ ચેકબુક એક પાસબુક ત્રણ એટીએમ કાર્ડ ગ્રાહકોના નામ અને મોબાઈલ નંબરવાળું તેતાલીસ પેજનું લિસ્ટ મળી એક ઓગણપચાસ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો પોલીસે અલ્તાફ નવીવાલા અને અબ્દુલ નવીવાલાની ધરપકડ કરી જ્યારે ફોરેક્સ માર્કેટમાં રોકાણના નામે લોકોને ચૂનો લગાવનાર અલ્તાફના પુત્ર અબુબક્કર નવીલાવાલને વોન્ટેડ જાહેર કર્યો છે બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત